પછી ત્યાર પછી છે લોટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ આઈ ડોન્ટ નો ફર્સ્ટ માં આવશે ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઈની સેકન્ડ છે ઈટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ થર્ડ છે મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ થર્ડ છે ધેર વોઝ નો સનશાઇન અને ફિફ્થ માં આપણે જોઈએ તો લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક સિક એટ હોમ એમાં શું આવશે લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ બરાબર પછી છે સિક્સ છે મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ તો એ ક્યાં હતા સિક ઇન બેડ વીક હતા એટલે ક્યાં હતા એના બેડ ઉપર હતા એની હેલ્થ સારી નથી એટલા માટે પછી છે ધ બ્લેન્ક વોઝ લાઈક અ ફ્રીઝર તો શું આવશે ધ રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર પછી છે ધ સ્કૂલ વોઝ લાઈક શું આવશે એમાં રેફ્રિજરેટર રેફ્રિજરેટર આવશે બરાબર ધ સ્કૂલ વોઝ લાઈક રેફ્રિજરેટર પછી છે ધ બ્લેન્ક સ્ટોપ્ડ એટ નાઇટ તેમાં શું આવશે ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ વરસાદ ક્યારે સ્ટોપ થયો હતો તો કે રાત્રે લાસ્ટ છે મિસ્ટર જોશી વોઝ બ્લેન્ક એટ નેક્સ્ટ ડે મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે બરાબર ચાલો લખાઈ ગયું ટીચર એક મિનિટ બેટા લખાઈ ગયું ચાલો હવે આગળ જશું શું આવ્યું પેજ નંબર કેટલા છે 12 એમાં જોશું નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ ટીચર 98 શું કહો છો બેટા હા કોને પ્રશ્ન છે ટીચર આ છઠ્ઠું અને સાતમાનો પ્રશ્ન કાનો લખાણો કયું છઠ્ઠું અને સાતમું આ રહ્યું બેટા જો છઠ્ઠામાં આવ્યું સિક ઇન બેડ અને સાતમામાં આવ્યું રૂમ છે ને રૂમ હા થઈ ગયું છઠ્ઠામાં નથી બતાવું છું બેટા તને જો સ્ક્રીન ઉપર જો સિક ઇન બેડ જો મેં લખેલું છે હા હે ને થઈ ગયું હા ઓકે હવે એક મિનિટ રોજ લખી નાખું હા હા લખી નાખું થઈ ગયું થઈ ગયું છે સાતમું આઠમું બધું થઈ ગયું છે ને 10 સુધી હા ઓકે ચાલો પેજ નંબર 12 ઉપર આવી જાઓ ફટાફટ હા હવે તમારું માઇક ઓફ કરી દો બેટા હા ધેર વોઝ 5 સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ ધેટ મંડે મંડે ના દિવસે કેટલા સ્ટુડન્ટ હાજર હતા 5 હતા તો એ રાઈટ છે કે રોંગ છે તો એમાં શું આવશે ટ્રુ આવશે બરાબર એમાં લખજો ટ્રુ ત્યાર પછી છે ઈટ વોઝ વાર્મ ઓન મંડે કે મંડે ના દિવસે વાતાવરણ વાર્મ એટલે ગરમ ગરમ વાતાવરણ હતું તો કે ના ઈટ વોઝ કોલ્ડ મંડે
तो એમાં શું આવશે ફોલ્સ આવશે ચાલો લખી નાખજો પછી થર્ડ છે મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે મિસ્ટર જોશી એ દિવસે આવ્યા હતા તો કે હા આવ્યા હતા ટ્રુ चलो पची छे मिस्टर जोशी वोस एट स्कूल द नेक्स्ट डे मिस्टर जोशी नेक्स्ट डे स्कूले आवेला हता तो के ना नोता आवेला नेक्स्ट डे सीक हता एटले घरे ज हता त्यार पची छे मिस्टर जोशी वो जोशी एंड स्टूडेंट्स फेल्ट कोल्ड द नेक्स्ट डे मिस्टर जोशी अने स्टूडेंट्स बन्ने नेक्स्ट डे કોલ્ડ ડે હતો ત્યારે હાજર હતા તો કે ના નેક્સ્ટ ડે કોલ્ડ ડે નહોતો બરાબર મંડે હતો ત્યારે જ કોલ્ડ ડે હતો તો એમાં શું આવશે ફોલ્સ આવશે ઓકે લખાઈ ગયું આમાં તો વાર નો લાગે હો चलो हवे एक सरस मजानी छे स्टोरी जेवू छे जे आपणे जोई लईए फटाफट एक्टिविटी 9 छे अर्चना नामनी छोकरी दररोज डायरी लखे छे परंतु केटलाक दिवसोनी डायरी लखवानुं चूकी गई छे ते पोतानी मम्मीने पूछीने लखे छे अर्चना अने तेनी मम्मीना संवाद एटले के डायलॉग छे नीचे आपेला छे जे जोई लईए अर्चना सेज मम्मी प्लीज टेल मी वेर वी लास्ट संडे अर्चना जे रोज बरोज नी क्रिया हुई एनी डायरी मा लखे छे तो लास्ट एक वीक थी लखता भूलाई गयु छे हवे ना मम्मी ने याद करी करी ने बधु लखशे जे आपणे जोशु एने पूछे छे ना मम्मी ने के मम्मी मने प्लीज एवुं के के लास्ट संडे आपणे छे क्यां हता ना मम्मी के छे वी वेर ऑन द फार्म आपणे लास्ट संडे फार्म एटले के खेतर मा हता अर्चना सेज ओ यस व्हाट वोज द नेम ऑफ द बिग ट्री हाँ साची बात छे अने जे बिग ट्री हतो एनु नाम शु हतु मम्मी सेज बिग ट्री अर्चना वन नियर द वेल हाँ के जे वेल नी पासे हतु वेल एटले कूवो एनी पासे हतु ई ट्रेन नु नाम शु हतु पेज नंबर 13 ऊपर आवी जाजो मम्मी सेज यस देट वोज एन आंबला ट्री हाँ ए ट्री नु नाम शु हतु तो के आंबला ट्री हतु अर्चना सेज ओके वेर वोज आई ઓન ફ્રાઈડે આફ્ટરનૂન અને ફ્રાઈડે બપોરે આપણે ક્યાં હતા મમ્મી સેઝ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ ફ્રાઈડે કઈ ડેટ હતી અર્ચના 11th ઓફ ધીસ મંથ આ મંથની 11 તારીખ હતી મમ્મી સેઝ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી 11 મંથ ફ્રાઈડે ના એ લોકો ક્યાં હતા તો કે દૂધસાગર ડેરીની વિઝિટમાં ગયા હતા અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th કે 12 તારીખે આપણે ક્યાં હતા યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી 12 તારીખે તમે અને તમારા ફ્રેન્ડ્સ સેટ ગયા હતા તો કે લાઇબ્રેરીએ ગયા હતા અર્ચના સી ઓ યસ આઈ રીમેમ્બર ના હા મને તે યાદ છે આઈ વોઝ देयर વિથ માય ફ્રેન્ડ્સ હું ત્યાં મારા ફ્રેન્ડ્સ ની સાથે ગઈ હતી એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ અને 10 તારીખે આપણે ક્યાં હતા તો મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક કે 10 તારીખે આપણે ક્યાં હતા તો કે ડોક્ટર ના ક્લિનિકે હતા અર્ચના સે યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ હા પણ એવું લખીશ નહીં મારી ડાયરીમાં મમ્મી સે વાય નોટ બેટા કેમ નહીં લખ બેટા અર્ચના સે નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ કે ના ડોક્ટર પાસે જ્યારે ગયા હોય તો એવું કે કેવો એક્સપિરિયન્સ હોય ખરાબ એક્સપિરિયન્સ હોય કોઈને ગમતું ન હોય એટલા માટે એ ના પાડે છે કે એની નોંધ હું મારી ડાયરીમાં નહીં કરું મમ્મી સેસ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ સો પ્લીઝ રાઇટ ઇટ પણ એ જે એક્સપિરિયન્સ હતો એ સાચો છે તો તારે લખવું જોઈએ બરાબર આવો સરસ ડાયલોગ છે હવે છે ઉપરના સંવાદના આધારે નીચેના કોષ્ટકમાં અર્ચનાની વિગતો નોંધો કયો ટાઈમ છે લાસ્ટ સન્ડે પ્લેસમાં આપણને ખાલી બોક્સ આપેલું છે જે આપણે લખવાની છે અને પીપલમાં છે અર્ચના મધર અને ફાધર લાસ્ટ સન્ડે એ લોકો ક્યાં ગયા હતા તો કે એમાં આવશે ઓન ધ ફાર્મ
बराबर आ रीते आवशे ओन द फार्म पछी छे प्लेस छे इन द लाइब्रेरी पीपल छे अर्चना सलीम एंड टीना એટલે કે એના ફ્રેન્ડ્સ એ લોકો લાઇબ્રેરી માં કયા ટાઈમે ગયા હતા તો કે મંથ ની જે 12th ડેટ હતી ત્યારે એમાં આવશે ઓન ઓન 12th ઓફ ધીસ મંથ બરાબર આ મંથ ની 12 તારીખે લોકો લાઇબ્રેરી માં ગયા હતા કોની સાથે એના ફ્રેન્ડ સાથે ત્યાર પછી છે ઓન 10th ઓફ ધીસ મંથ કઈ પ્લેસે ગયા હતા 10 તારીખે લોકો ક્યાં હતા તો કે એટ ધ ડોક્ટર્સ ક્લિનિક डॉक्टर सारी ते लग जो मैं लखेलू छे जो भूल नहीं करता यार पछी छे अने कया पीपल हता क्या डॉक्टर नी साथे कौन गयु थू तो अर्चना एना मम्मी अने एना पप्पा तो आपणे लखशु अर्चना एना मदर અને એના ફાધર ટીચર આમાં મારે હમાતું નથી તો હું જે નાના અક્ષર લખું તો હાલશે ને બેટા સાઈડમાં કેટલી બધી જગ્યા છે ત્યાં જવા દો ચાલશે હો સાઈડમાં છે ને જો આમાં છે ને એક મિનિટ હો ચાલો અર્ચના મધર એન્ડ ફાધર એવું લખી નાખજો બરાબર પછી છે ઇન ધ દૂધસાગર ડેરી દૂધસાગર ડેરી માં એ લોકો ક્યારે ગયા હતા તો કે ઓન 11th ઓફ ધીસ મંથ 11 તારીખે એ લોકો દૂધસાગર ડેરી માં ગયા હતા બરાબર અને ત્યાં કોણ કોણ ગયું હતું દૂધસાગર ડેરીમાં તો કે અર્ચના અને તેના ફ્રેન્ડ્સ અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ બરાબર ચાલો પછી નીચેનું આ જે બોક્સ છે એમાં તમારી રીતે કઈ પણ ટાઈમ પ્લેસ અને પીપલ જે સ્ટોરીમાં આવેલું છે એમાં જાતે લખવાનું છે બરાબર એક બોક્સ ખાલી છે ને તમારે એક બોક્સ ખાલી છે એમાં જાતે લખવાનું છે બરાબર ત્યાર પછી છે હવે આપણો ટાઈમ અપ થાય છે ચલો બીજું છે આપણે આવતા લેક્ચરમાં જોશું આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ટીચર હા બેટા બોલો એક મિનિટ આ છેલ્લો પ્રશ્ન લખું થઈ ગયું ને ચલો સમજાઈ ગયું બધાને બરાબર હા મેડમ હા બેટા બોલો એ મેડમ આ ધોરણ 8 તો કે બોલો ને આ ધોરણ 8 ધોરણ 8 નો લેક્ચર ક્યારે છે એમ કે આ એનો મેસેજ નથી આવ્યો હજી હા હમણાં આવી જશે આજે છે ઓ 8 માં નો લેક્ચર આવી જશે ને હા આજે જ છે એનો લેક્ચર હમણાં મેસેજ આવી જશે હો સારું સારું
ચાલો બીજા કોઈને કઈ ક્વેશ્ચન? નો. ઓકે, તો આપણે મીટિંગ પૂરી કરીએ, બરાબર. થેન્ક યુ ઓલ. Okay, I just might be